આઈ સબ્જેક્ટ ની અંદર આપણે પ્રેક્ટિકલ નંબર ભણીશું 6 કે જેનો એમ છે ટુ ફાઇન્ડ ધ સ્ટાન્ડર્ડ ટાઈમ ઓફ વુડન એસેમ્બલી બાય ધ મીન્સ ઓફ ટાઈમ સ્ટેપ. એટલે કે આપણે શું કરવાનું છે, એક વુડન એસેમ્બલી છે, એ વુડન એસેમ્બલીનો શું કરવાનું છે કે સ્ટાન્ડર્ડ ટાઈમ આપણે ફાઇન્ડ કરવાનો, બરાબર છે? તો એ સ્ટાન્ડર્ડ ટાઈમ ફાઇન્ડ કરવા માટેનો આખો એક આપણે સેટઅપ બનાવ્યો છે, પ્રેક્ટિકલ બનાવ્યો છે, બરાબર? કે જેની અંદર મારી પાસે શું છે, તો આ એક આખી અત્યારે એસેમ્બલી મેં છૂટી કરેલી છે, એક પ્લેટ છે, બરાબર છે? આ એક બીજી પ્લેટ છે, બોલ્ટ છે, નટ, સોરી બોલ્ટ છે, નટ છે અને વોશર, બરાબર છે? આ શું કરવાની છે, આ એસેમ્બલી મારે આ જે વસ્તુ જે છૂટું છે એને મારે એક આખી એસેમ્બલી જોઈન્ટ બનાવવાની છે, તો એના માટે મને કેટલો ટાઈમ લાગે છે, એ ટાઈમને આપણે સ્ટાન્ડર્ડ ટાઈમ આપણે કેલ્ક્યુલેશન કરવાનું. ઓકે, એટલે પહેલાં શું કરું છું, તો આપણી પાસે સેટઅપ છે એની અંદર આ આપણી પાસે આ 5 જે અલગ અલગ પાર્ટ છે એને આપણે જોઈન્ટ કરવાના છે. એટલે મારી પાસે અહીંયા 5 બાઉ મેં મૂકેલા છે. આ પહેલું બાઉ કે જેની અંદર આ એક પ્લેટ મૂકું છું, બરાબર? આ બીજું બાઉ કે જેની અંદર બીજી પ્લેટ મૂકું છું, ત્રીજા બાઉમાં બોલ્ટ મૂકું છું, ચોથા બાઉમાં નટ સોરી વોશર મૂકું છું અને પાંચમા બાઉલની અંદર હું નટ મૂકું છું. અને આ જે બાઉલની અંદર છે એ આખી એસેમ્બલી થઈ જાય ત્યારે એને આપણે અહીં મૂકવાનું છે, બરાબર છે? અને આના આધારે આપણે સ્ટાન્ડર્ડ ટાઈમ ફાઇન કરવાનો છે. ઓકે, અહીંયા સુધી મારા ઘરે બધાને ખબર પડી ગઈ હશે. ઓકે, હવે આપણે જઈએ ઓબ્ઝર્વેશન ટેબલ. તો અહીંયા મારી પાસે તમને બધાને દેખાય છે અહીંયા એક આખું ઓબ્ઝર્વેશન ટેબલ બનાવેલું છે, એલિમેન્ટ ડિસ્ક્રિપ્શન, બરાબર? કે જેની અંદર આપણે શું કરીએ છીએ લખેલું છે. દાખલા તરીકે પિક અપ ધ પ્લેટ 1, અહીંયા બે પ્લેટ આપેલી છે એટલે એકનું નામ પ્લેટ 1 અને બીજાનું નામ પ્લેટ 2 આપેલું છે. એટલે પિક અપ ધ પ્લેટ 1, એટલે પ્લેટ ઉઠાવો છું, તો અહીંયાથી ઉઠાવવા માટે મને કેટલો ટાઈમ લાગે છે એ ટાઈમ હું અહીંયા નોટ ડાઉન કરું. દાખલા તરીકે 2.29 આટલી મને સેકન્ડ છે અહીંયાથી અહીંયા સુધી ઉઠાવવા માટે, તો અહીંયા ટાઈમ અહીંયા લખવાનો. પછી પિકઅપ ધ પ્લેટ 2, એટલે કે બીજી પ્લેટ ઉઠાવું છું ત્યારે મને કેટલો ટાઈમ લાગે છે. પછી બોલ્ટ ઉઠાવું છું ત્યારે કેટલો ટાઈમ લાગે છે. વોશર માટે કેટલો ટાઈમ લાગે છે. પછી નટ માટે કેટલો ટાઈમ લાગે છે. અને છેલ્લે હું આખી એસેમ્બલી કરું છું ને એસેમ્બલીને એસેમ્બલી બોક્સમાં મૂકવા માટે કેટલો ટાઈમ લાગે છે. મતલબ કે પર્ટિક્યુલર એક એક વસ્તુ ઉઠાવવા માટે મળે, એક એક વસ્તુ જોઈન્ટ કરવા માટે કેટલો ટાઈમ લાગે છે એ ટાઈમ મેં અહીંયા લખ્યો. ઓકે, પછી આવશે સેકન્ડ, એટલે કે બીજો વ્યક્તિ આવશે, એના બીજો વ્યક્તિ પણ આવશે ત્યારે એને પહેલી જે પ્લેટ છે એ ઉભવા માટે કેટલો ટાઈમ લાગે છે અહીંયા લખશે. પછી બીજી પ્લેટ ઉઠાવવા માટે કેટલો ટાઈમ લાગે છે તો અહીંયા આવશે. એ રીતે આખું આ ટેબલ કમ્પ્લીટ થશે. પછી આવશે ત્રીજો માણસ, આવશે ત્રીજો માણસ પણ આખી એસેમ્બલી કરશે, તો એ પર્ટિક્યુલર એક પ્લેટ માટે કેટલો ટાઈમ લાગે છે એ આવશે. એવું ટોટલ આપણે શું કરશું કે 10 વ્યક્તિ આ એસેમ્બલી બનાવશે, બરાબર છે? આ રીતના આપણે પહેલાં પ્રેક્ટિકલ, અહીંયા સુધી આપણે પ્રેક્ટિકલ પહેલાં પરફોર્મ કરી લઈએ, પછી બાકીનું કેલ્ક્યુલેશન આપણે પછી જોઈશું. ઓકે, તો હવે આની અંદર આપણે શું કરવાનું છે, તો આપણે પ્લેઇંગ કારની અંદર પરફોર્મન્સ રેટિંગની અંદર એક આપણે સુપરવાઇઝર રાખેલો હોય છે. દરેક જગ્યાએ જાઓ એટલે સુપરવાઇઝર તો હોય, બરાબર છે? તો આની અંદર પણ આપણે સુપરવાઇઝરની જરૂર પડશે, જે એક વ્યક્તિ અહીંયા સુપરવાઇઝર તરીકે રહેશે. ઓકે, તો પ્રેક્ટિકલ આખો કઈ રીતના એસેમ્બલી કમ્પ્લીટ કરવાની છે એ પહેલાં હું તમને સમજાવું છું, પછી આપણે ટાઈમ સાથે એસેમ્બલી કરીશું, બરાબર? તો પહેલાં શું કરવાનું છે કે અહીંયા હાથ આપણે મૂકી દઈશું, પછી સ્ટોપર સ્ટાર્ટ થાય એટલે હું અહીંયાથી પ્લેટ ઉઠાવું છું, પિકઅપ ધ પ્લેટ અહીંયા સુધી લાવું છું, તો એ ટાઈમ અહીંયાથી અહીંયા સ્ટાર્ટ થયો અને અહીંયા આવશે સ્ટોપ થઈ જશે, તે ટાઈમ નોટ ડાઉન કરવામાં આવશે અને અહીંયા આપણે લખી દઈશું, બરાબર? પછી ફરીથી બીજી પ્લેટ ઉઠું છું, અહીંયા આવું છું એટલે સ્ટોપ થશે, એટલે આ પર્ટિક્યુલર આ પ્લેટ માટેનો ટાઈમ નોટ ડાઉન થશે, બરાબર? પછી પાછું અહીંયાથી બોલ્ટ લઉં છું, અહીંયાથી અહીંયા જશે ત્યારે સ્ટોપ થશે, અહીંયાથી લઈને પાછો અહીંયા સુધી આવું છું ત્યારે સ્ટોપ થશે, પછી આ નટ અહીંયાથી લઉં છું અને એને આખી ચઢાવું છું
આ જ્યારે આખો ચડી જાય ત્યારે આ સ્ટોપ થશે, સ્ટોપ એટલે આનો અહીંયાથી સુધીનો ટાઈમ લાગ્યો એ આવશે, જે સૌથી વધારે હશે બરાબર છે, તમે એ જોઈ શકો છો 4-5-7 બરાબર છે, કારણ કે નટ આપણે ચલાવવાની છે આખી કમ્પ્લીટ ચલાવી દે પછી ત્યારે સ્ટોપ થશે, એટલે આ ટાઈમમાં પછી આખી એસેમ્બલી અહીંયા મૂકી દે ત્યારે સ્ટોપ થશે બરાબર, એટલે પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ આપણે એક એક પાર્ટસનો ટાઈમ લેવાનો છે, જે અહીંયા મેં લખેલો છે આપણે આગળની આગળના જે સ્ટુડન્ટ હતા એના સેમ્પલ ડ્રોઈંગમાંથી આ ટાઈમ લેવો છે ઓકે, એટલે આ રીતના આપણે અત્યારે પ્રેક્ટિકલ વર્કનું કરી રહીએ પહેલાં. તો હું અહીં એક એસેમ્બલી જે રીતે મેં તમને અત્યારે બતાવું એ રીતના આપણે પહેલેથી ટાઈમ સાથે અત્યારે હવે આપણે કરીશું ઓકે, જેનું જે વસ્તુ જાણી લીધું હોય ત્યાં આપણે મૂકી દઈએ છીએ ઓકે. તો હવે આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ છીએ, હું સ્ટાર્ટ બોલીશ એટલે અહીંયાથી સુપરવાઇઝર આપણે જે છે બરાબર એ સુપરવાઇઝર પ્રેક્ટિકલ મતલબ કે ટાઈમ સ્ટાર્ટ કરી દે છે અને ટાઈમ નોટ ડાઉન કરતા રહે છે અને ટાઈમ આપણે અહીંયા લખી દઈશું ઓકે. તો સ્ટાર્ટ, સ્ટોપ, 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 સ્ટોપ અને સ્ટોપ બરાબર. હવે આ પણ ટાઈમ નોટ ડાઉન થઈ ગયો છે તો હું અહીંયા ટાઈમ અત્યારે નથી લખતો, આપણે પછી લખી દઈશું બરાબર છે. હવે આગળ શું કરવાનું છે, જે પ્રમાણે અત્યારે મેં ટાઈમ લીધો એ પ્રમાણે આ ટાઈમ આવી ગયો છે ઓકે બરાબર. હવે પાછો બીજો વ્યક્તિ આવશે, બીજો વ્યક્તિ પણ આ રીતના પ્રેક્ટિકલ કરશે અને નો ટાઈમ નોટ ડાઉન સાથે એનો પણ આપણે ટાઈમ લખી દઈશું, એટલે આ આખું ટેબલ આપણું કમ્પ્લીટ થઈ જશે ઓકે. હવે આપણે શું કરવાનું છે, આગળ કેલ્ક્યુલેશન કરવાનું છે કે એવરેજ એલિમેન્ટ ટાઈમ, એલિમેન્ટ ટાઈમ એટલે પર્ટિક્યુલર એક માટે, પર્ટિક્યુલર આ વન નંબરની પ્લેટ માટે, ટુ નંબરની પ્લેટ માટે, બોલ્ટ માટે, વોશર માટે, વોશર માટે, નટ માટે અને ટોટલ એસેમ્બલી માટે. તો પર્ટિક્યુલર વન પ્લેટ માટે અહીંયા આપણે ટોટલ સરવાળો કરીશું અહીંયા બરાબર છે, કે એવરેજ એલિમેન્ટ ટાઈમ, એવરેજ એલિમેન્ટ ટાઈમ એટલે પહેલાં શું કરશું તો ટોટલ સરવાળો કરશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ, દસે દસનો આપણે સરવાળો કરીશું બરાબર, સરવાળો કરીશું એટલે ટોટલ ટાઈમ આપણે મળશે. હવે આપણે કેટલા વ્યક્તિ એ પ્રેક્ટિકલ પરફોર્મ કર્યો છે, એટલે 10 વ્યક્તિએ પરફોર્મ કર્યો છે એટલે ડિવાઈડ બાય 10, જો 5 વ્યક્તિએ પરફોર્મ કરેલો હશે તો અહીંયા 5 આવે ઓકે. તો આ આપણે અહીંયાથી શું મળશે, તો એલિમેન્ટ એવરેજ એલિમેન્ટ ટાઈમ મળશે ઓકે, જે અહીંયા મળે છે એટલે કે એક એલિમેન્ટનો આપણે એવરેજ ટાઈમ મળે. પછી બીજું છે એલિમેન્ટ રેટિંગ ફેક્ટર, રેટિંગ ફેક્ટર મેં તમને કીધું એમ કે જે સુપરવાઇઝરે આપણને આપેલો હશે કે જે અમુક ટાઈમના આધારે વર્કના આધારે એક રેટિંગ આપેલો હશે એ રેટિંગ આપણે અહીંયા આવશે ઓકે. પછી આપણે શું કરવાનું છે, બેઝિક ટાઈમ ફાઇન કરવાનું છે. તો બેઝિક ટાઈમ ફાઇન કરવા માટે શું છે, તો ઓબ્ઝર્વ ટાઈમ, ઓબ્ઝર્વ ટાઈમ એટલે આપણે જે ટાઈમ ફાઇન કર્યો છે એ બરાબર છે, ઓબ્ઝર્વ ટાઈમ, ઓબ્ઝર્વ ટાઈમ આવી ગયું ઇન્ટુ એલિમેન્ટ રેટિંગ, રેટિંગ એટલે કે જે આપણને સુપરવાઇઝરે આપ્યું હોય એ, અને ઓબ્ઝર્વ ટાઈમ એટલે કે આપણે જે ટાઈમ લીધો એ બરાબર છે ઓકે. હવે ડિવાઇડ બાય શું આવશે, સ્ટાન્ડર્ડ રેટિંગ બરાબર. સ્ટાન્ડર્ડ રેટિંગ શું છે, તો 100 રાખવાનું છે, સ્ટાન્ડર્ડ રેટિંગ આપણે 100 લીધું છે બરાબર છે. હવે આનું આખું આપણે કેલ્ક્યુલેશન કરશું એટલે આપણે શું મળશે, બેઝિક ટાઈમ આપણને મળી જશે. હવે બેઝિક ટાઈમ પરથી આપણે શું કરવાનું છે, સ્ટાન્ડર્ડ ટાઈમ ફાઇન કરવાનો છે. તો સ્ટાન્ડર્ડ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ બેઝિક ટાઈમ ઇન્ટુ અડર ટાઈમ ઇન્ટુ નહીં સોરી અહીંયા આવશે પ્લસ આવશે બરાબર, કે સ્ટાન્ડર્ડ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ બેઝિક ટાઈમ પ્લસ અડર એલાઉન્સ, અડર એલાઉન્સ 10% આપેલું છે એટલે અડર એલાઉન્સમાં એવું આવશે કે આપણે 8 કલાકની શિફ્ટ હોય તો એની અંદર આપણને લંચ હોય, ટી બ્રેક હોય, તો એવું બધું જે છે એ માઇનસ કરી દેવામાં આવે, એ એલાઉન્સ છે, એ એલાઉન્સ આપણે લેવામાં આવતી નથી, એ એલાઉન્સ જે છે એને આપણે 10% ગણી લીધું છે એટલે 10% અહીંયા એલાઉન્સમાં આપી દીધું બરાબર છે. એટલે બેઝિક ટાઈમ પ્લસ અડર એલાઉન્સ, એલાઉન્સ આપણે 10% સ્ટાન્ડર્ડ ટાઈમ મળી જાય એટલે આપણને શું મળશે કે એક એસેમ્બલી
बनावा माटे એટલે કે આ એસેમ્બલી બનાવવા માટે મને કેટલો ટાઈમ લાગે છે ઓકે એટલે આનો આપણે સ્ટાન્ડર્ડ ટાઈમ આપણે કેલ્ક્યુલેટ કરી શકો એટલે સ્ટાન્ડર્ડ ટાઈમ આપણે મળી જાય એટલે કે આપણે જો કંપનીમાં કામ કરતા હોય અને આપણે સુપરવાઇઝર તરીકે જોબ આપણે મળી હોય તો આપણી નીચે જે વર્કર હોય તે વર્કરને એક દિવસમાં કેટલું કામ આપું તો એ સ્ટાન્ડર્ડ ટાઈમના આધારે મને ખબર પડતી હોય કે દાખલા તરીકે આ એસેમ્બલી કમ્પ્લીટ કરવા માટે મને 2 મિનિટ થાય છે તો 8 કલાકમાં એ વર્કર પાસે આપણે કેટલી આવી એસેમ્બલી બનાવી એ આપણને ખબર હોવી જોઈએ તો એ ક્યાંથી પડે તો સ્ટાન્ડર્ડ ટાઈમના આધારે આપણે એ આપણને ખબર પડતી હોય કે આપણે આટલું પ્રોડક્શન આપણે એક વર્કર પાસેથી જોઈએ છે ઓકે આ હતો આપણો વુડન એસેમ્બલી બરાબર છે આ વુડન એસેમ્બલી હતી એનો આપણે સ્ટાન્ડર્ડ ટાઈમ ફાઇન કર્યો જે પ્રેક્ટિકલ આપ્યો હતો ઓકે અહીંયા આપણો પ્રેક્ટિકલ પૂરો થયો